હવે આવા ઇલેક્ટ્રિક સ્કૂટરનો એક ફાયદો તો ખરો કે આપણે પેટ્રોલની ચિંતા નહીં રહે, પરંતુ આ સિવાય પણ એનું એક અલગ બેનિફિટ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. હાલમાં આપણે જોઈ રહ્યા છે તેમ ઇલેક્ટ્રિક સ્કૂટર ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારે પડતો થઈ રહ્યો છે. હવે આવા ઇલેક્ટ્રિક સ્કૂટરનો એક ફાયદો તો ખરો કે આપણે પેટ્રોલની ચિંતા નહીં રહે, પરંતુ આ સિવાય પણ એનું એક અલગ બેનિફિટ છે. શું છે ચાલો જાણીએ. ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપની ઓલા વિશે તો આપ સૌ કોઈ જાણતા જ હશો. આજે આપણે આવા જ ઇલેક્ટ્રિક કંપની વિશે વાત કરવાના છીએ. જો તમારી પાસે પણ કોઈ પણ ઇલેક્ટ્રિક સ્કૂટર છે અને જો તમને રિફંડ જોઈએ છે તો આજના આ સમાચાર તમારા માટે છે. ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપની ઓલા ઇલેક્ટ્રિક પોતાના ગ્રાહકો વચ્ચે 130 કરોડ રૂપિયાનું રિફંડ વહેંચશે. સૂત્રોએ CNBC TV18ને કહ્યું છે કે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઓવરપ્રાઇઝિંગ મામલે તપાસ શરૂ કરાતા કંપનીએ આવી તપાસના જવાબમાં સરકારને જણાવ્યું છે કે તેઓ ઓફ બોર્ડ ચાર્જરની કિંમત જેટલી રકમ ગ્રાહકોને રિફંડ કરશે. તો થઈ ગયાના સારા સમાચાર. પણ તમે એવું કહેશો કે અમારી પાસે તો આ સ્કૂટર નહીં, કોઈ બીજું સ્કૂટર છે. ચાલો એ વિષય પર તમને જણાવીએ. તો સબસિડીને લઈને સરકારના આદેશ બાદ ઓલા ઇલેક્ટ્રિકે પોતાના ગ્રાહકોને 130 કરોડ રૂપિયા વહેંચવાની જાહેરાત કરી દીધી છે. હવે ઓલા કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે 1 લાખ ગ્રાહકોને તેઓ રૂપિયા પરત કરશે. હવે આ ગ્રાહકોને કંપની પાસેથી 30 માર્ચ 2023 સુધી ઓલા S1 Pro મોડલ ખરીદ્યું છે તેમને રિફંડ આપવામાં આવશે. હવે મહત્વનું છે કે 2 દિવસ પહેલા સરકાર તરફથી જાહેરાત કરાઈ હતી, નિવેદન આપવામાં આવ્યું. ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા ઓલા ઇલેક્ટ્રિક વિરુદ્ધ બીજી કોઈ પણ અન્ય કાર્યવાહી નહીં કરશે, કારણ કે કંપનીએ તો 30 એપ્રિલ 2023 રોજ ARAIને લખેલા એક પત્રમાં જણાવી દીધું છે કે તે ગ્રાહકોને પોતાની ઈચ્છાથી જ રિફંડ કરવા તૈયાર છે. તો હવે જેમની પાસે ઓલાની પ્રોડક્ટ નથી, એટલે કે ઓલાનું વ્હીકલ નથી, તો શું તેમને પણ મળશે? એ વિષય પર પણ જાણી લઈએ. હવે ઓલાની સાથે TVS અને હીરો મોટોકોર્પ પણ પોતાના ગ્રાહકોને રૂપિયા પરત કરશે. TVSએ 87,000 ગ્રાહકોને 15.6 કરોડ રૂપિયા પરત કરવાનો નિર્ણય લઈ લીધો. હવે એનો અર્થ એ થઈ ગયો કે એવા ગ્રાહકો કે જેમણે TVSના iQube સ્કૂટર ખરીદ્યા છે, મે 2022થી લઈને માર્ચ 2023 સુધી જેમણે પણ આ iQube ખરીદ્યા હશે તેવા ગ્રાહકોને પણ TVS રૂપિયા પરત કરશે. હવે હીરો મોટોક્રોપ, TVS મોટર કંપની, આથર એનર્જી અને ઓલા ઇલેક્ટ્રિક વિરુદ્ધ વિસલ બોલર્સે ફરિયાદને આધારે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા તપાસ કરાઈ. હવે ફરિયાદો થઈ જેને કારણે તપાસ પણ થઈ. હવે આ ચારેય કંપનીઓ કેન્દ્ર સરકારની ફેમ યોજના હેઠળ ગ્રાહકો પાસેથી રૂપિયા 1.5 લાખથી વધુની કિંમત વસૂલતી હતી, જેને લઈને આ ફરિયાદ ઉઠી અને બાદમાં કંપનીઓએ નિર્ણય કરી લીધો છે કે તેઓ પોતાના ગ્રાહકોને રિફંડ આપશે. તો થઈ ગયા ને ખુશીના સમાચાર. જે કોઈ પણ ગ્રાહકોએ આ કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યા હશે તેમને હવે ટૂંક જ સમયમાં રિફંડ ચોક્કસ મળશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.